તો તમારે આજથી ઘરે જઈને શું કરવાનું ખબર? તમારા મમ્મી પપ્પાને છે ને એમ કહી દેવાનું, તમે જ્યાં સુધી માવો કે બીડી સિગરેટ કાંઈ પણ બંધ નહીં કરો ત્યાં સુધી હું જમવા નહીં કહીશ. આવું શું ખબર? તમારા મમ્મી પપ્પા તમને બહુ જ વાલ કરતા અને એ તમારું ચોક્કસ માનશે. જો તમે જીદ કરશો ને તો તમારા મમ્મી પપ્પા પણ વ્યસન છોડી દેશે. સારી શક્તિઓને બહાર લાવી, તેનામાં રહેલા અવગુણોને જોવા અને તેને બહાર લાવી અને તેને દૂર કરવાનું પણ કામ હોય છે. કદાચ જો એક બાળક ડોક્ટર નહીં બને ને તો ચાલશે, પણ જો એ બાળક વ્યસન તરફ ધકેલાશે ને તેની જિંદગી બરબાદ થશે તો એ નહીં ચાલે. તો એટલા માટે મારી સ્કૂલમાં એક બાળક મારા ધ્યાનમાં આવ્યું કે જે પોતે વ્યસન તરફ ધકેલાયું હતું. બાળક જે જોવે છે તે જ શીખે છે. તો આ બાળક છે એ પોતાના પિતાને વ્યસન કરતો જોઈને પોતે વ્યસન તરફ ધકેલાયો હતો. તે જ્યારે સ્કૂલે આવતો ત્યારે તેના મમ્મી પપ્પા તેને ભાગ એટલે કે હાથ ખર્ચી માટે થોડાક પૈસા રોકડ રકમ આપતા હતા અને પોતે મજૂરી કરવા જતા રહેતા હતા. પરંતુ આ બાળક પોતાના પિતાને જોઈને તેને વ્યસનની તલબ લાગતી એટલે તે ભાગ લેવાના બદલે વિમલ, માવા, ગુટકા આવું ખરીદતો હતો. એકવાર જ્યારે સ્કૂલે આવ્યો અને જાણ થઈ કે આ બાળક વ્યસન કરે છે એટલે શાળામાં શિક્ષક દ્વારા તેને એકવાર સજા પણ કરવામાં આવી. તો આ સજાના પીકે આ બાળક ધીમે ધીમે સ્કૂલમાં આવતો પણ બંધ થઈ ગયો હતો. આ કારણસર તેનું નામ SSA પોર્ટલ પરથી પણ નીકળી ગયું હતું. હવે આ બાળકનું નામ પોર્ટલ પરથી નીકળી જતાં મને ખૂબ દુઃખ થયું. મને લાગ્યું કે આજના આ પરિવર્તનના યુગમાં જો આ બાળકનું નામ અત્યારથી સ્કૂલમાંથી નીકળી જશે, જો એ ભણશે નહીં તો એ આગળ કેવી રીતે વધી શકશે? અત્યારે તો ભણતર વગર કશું જ આપણે નથી કરી શકતા, વાંચતા લખતા તો આવડવું જ જોઈએ. એટલે મને દુઃખ થયું કે આ બાળકનું જીવન અત્યારથી બરબાદ થઈ રહ્યું છે. એટલા માટે એ બાળકને હું મળી, એના વાલીને હું મળી. એના વાલીને મેં પૂછ્યું કે તમને ખ્યાલ છે કે આ બાળક વ્યસન કરે છે? તો એના વાલીએ કહ્યું કે હા બેન, અમને ખ્યાલ છે, પણ એ અમે એને ઘણું કહીએ છીએ કે તું વ્યસન ના કર, પણ એ અમારું માનતો નથી. તમે કહો તો કદાચ તમારું માનશે, તમારું માન રાખશે અને એ વ્યસન નહીં કરે. તો પહેલાં મેં એમના વાલીને સમજાવ્યું કે તમે જે એને રોકડા રૂપિયા આપો છો એ આપવાનું બંધ કરો, એના બદલે તમે નાસ્તામાં ચેવડો, ચણા, શીંગ આવું આપો, જેથી કરીને તેની પાસે રોકડા પૈસા જ નહીં હોય તો એ વ્યસન માટેની કોઈ પણ વસ્તુ ખરીદી જ નહીં શકે. બીજું, એ બાળક સ્કૂલે આવતો બંધ થઈ ગયું હતું એટલા માટે મારે એને રેગ્યુલર કરવાનો હતો. તો શરૂઆતમાં હું બાળક તે સ્કૂલે આવે એટલા માટે હું તેની સાથે 1.5 કિલોમીટર જેટલું અંતર કાપીને ચાલીને હું સ્કૂલે આવતી, જેથી કરીને એ બાળક રોજ શાળાએ આવે. પછી ધીમે ધીમે એ બાળક શાળાએ આવ્યું, તેની પાસેથી મેં જાણ્યું તો કે હા બેન, હું વિમલ ખાઉં છું. હવે આ દરમિયાન અમારી શાળામાં એક સંવેદના કરીને એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન મારે ચાઇલ્ડ લાઇનમાં કામ કરતા જમનાબેન બથવાર સાથે મુલાકાત થઈ. તેમણે જણાવ્યું કે અમે બાળકો માટે કામ કરી રહ્યા છો. તો મેં એમને બેનને પૂછ્યું કે તમે બાળકો માટે કામ કરી રહ્યા છો તો શું ખરેખર જે બાળકો વ્યસન કરે છો તો એની માટે તમે કાંઈ મદદ કરી શકો છો મને? તો જમનાબેન બથવારે મને કહ્યું કે હા, આપણે જે બાળકો વ્યસન કરે છે એમના માટે અલગથી કાઉન્સિલિંગ સેશન ગોઠવશું. આપણે તેને જાહેરમાં કે બાળકો વચ્ચે કાંઈ નહીં કહીએ, પણ આપણે પર્સનલી તેને બોલાવીને આપણે બંને એનું સેશન કરીશું. તો અમે કહ્યું વાંધો નહીં. પછી થોડાક ટાઈમ અમે એ બાળકોના ઘરે ગયા, એના કાઉન્સિલિંગના 15-15 દિવસના અંતરે સેશન ગોઠવ્યા. આ સેશન દરમિયાન અમે બાળકોને વિડીયો બતાવતા, વ્યસન મુક્તિ અંગેના ન્યૂઝ કટિંગ બતાવતા અને સાથે સાથે તેના પપ્પા જે વ્યસન કરતા હતા એના લીધે જે એમની ભૂખ ઓછી થઈ ગઈ હતી, ઉપરાંત જે જે વ્યસન કરવાથી જે જે રોગો થાય અને તેનાથી જે જે આપણા શરીરને નુકસાન થાય તેના વિશેની માહિતી આપતા તેને સમજાવતા હતા. બાળકો, આપણે વ્યસન ન કરવું જોઈએ. વ્યસન કરવાથી આપણને શું સામે કાંઈ મળે? તમે મને જવાબ આપશો, મળે કાંઈક ફાયદો થાય? જો તમે ભણવા આવશો તો ભણી ગણી આગળ વધશો, આગળ વધશો અને આગળ જેમ મોટા શિક્ષક બનશો, અધિકારી બનશો, ડોક્ટર બનશો, બનશો ને સારી એવી નોકરી લેશો, જીવનમાં સફળ થશો. પણ આના બદલે જો તમે વ્યસન કરશો, વ્યસન કરવાથી તમને સામે કાંઈ મળશે? નહીં મળે. મળે ને, શું મળે? કોઈ મને કહેશે? કેન્સર જેવા રોગ થાય, થાય ને? થાય કે ન થાય? કેન્સર રોગ થાય, આની સિવાય આપણું મોઢું હોય તે સડી જાય, દાંત બધા પડી જાય, પડી જાય.
વ્યસન કરવાથી આપણને સામે રોગો મળે, મૃત્યુ મળે. જ્યારે આપણે ભણીએ તો ભણવાથી આપણને શું મળે? નોકરી મળે, આપણે જીવનમાં ભણી ગણી આગળ વધી શકીએ. તો આપણે જીવનમાં ક્યારેય વ્યસન કરવું ન જોઈએ. તમારે તો વ્યસન ન કરવું જોઈએ, પણ તમારા જે મમ્મી પપ્પા હોય ને, કોઈ પણ વ્યસન કરતા હોય, માવો ખાતા હોય, પપ્પા માવો ખાતા હોય ને, પપ્પા લગભગ બાળકો વાલા જ હોય ને, તો તમારે આજથી ઘરે જઈને શું કરવાનું ખબર? તમારા મમ્મી પપ્પાને છે ને એમ કહી દેવાનું, તમે જ્યાં સુધી માવો કે બીડી સિગરેટ કાંઈ પણ બંધ નહીં કરો ત્યાં સુધી હું જમવા નહીં બેસું. આવું શું કામ ખબર? તમારા મમ્મી પપ્પા તમને બહુ જ વાલ કરતા હોય, એ તમારું ચોક્કસ માનશે. જો તમે જીદ કરશો ને તો તમારા મમ્મી પપ્પા પણ વ્યસન છોડી દેશે. અને સાથે સાથે અમે બાળકોને સમજાવતા, જો તું વ્યસન કરીશ તો પૈસા દઈને તું તારું મોત જ ખરીદે છે. આમાં તારા ભણતરનું નુકસાન થશે, તારા પૈસાનો પણ વ્યય થશે, અને તને સામે મળશે શું? કશું જ નહીં મળે, સામે મોત મળશે. એટલા માટે તું વ્યસન છોડી દે. આવી રીતે અલગ અલગ સેશનો ગોઠવ્યા અને તેને સમજાવ્યું, અને એ બાળક ધીમે ધીમે વ્યસન તરફથી છૂટવા લાગ્યો. આ લગભગ એક વર્ષના અંતે મને આમાં સફળતા મળી. આખા વર્ષના અંતે એ બાળકે વ્યસન છોડી દીધું અને પોતે ધીમે ધીમે સ્કૂલે પણ મોટા ભાગે આવતો થયો. મારી શાળામાં સ્વ ફાઉન્ડેશન ગઢડા તરફથી જે બેન આવે છે, એનો જે મૂળ પાયાની વસ્તુ છે વાંચન ગણન લેખન, બહુ સરસ રીતના કાર્ય કરે છે. અને અમે લગભગ એ સંસ્થા સાથે લગભગ 2-4 વર્ષથી જોડાયેલા છીએ. આગામી જે શાળામાં સર્વિસ કરતો એમાં પણ સ્વ ફાઉન્ડેશનના બેન હતા, અને વાંચન ગણનનો જે પાયો છે બહુ સરસ છે અને બહુ સારી રીતના કામ કરે છે. અને સાથે સાથે આપણે કહેવાય કે જે વિદ્યાર્થીમાં જે ગુણ આવવો જોઈએ કે વ્યસન મુક્તિનો, એ વ્યસન મુક્તિ વિશે પણ જે સંસ્થા છે બહુ સરસ કાર્યરત છે. ગઢડા તરફથી જે આપણે કેઆર સ્વ ફાઉન્ડેશન તરફથી જે આપણને શિક્ષકો જે આપણને સહાય તરીકે ફાળવેલા છે, એ બેનની શૈક્ષણિક જે કામગીરી હોય છે તેના ઉપરાંત તે લોકોએ શૈક્ષણિક કામગીરી દરમિયાન તેમના ધ્યાનમાં એક વ્યસન બાબતનો એક વિદ્યાર્થીનો કિસ્સો એમના સામે આવેલો, જેમાં તેમણે વ્યક્તિગત રીતે તેમણે ભાગ ભજવીને તેમાં અંતર્ગત રીતે તેમણે એમને રસ લઈને એ વ્યક્તિને અથવા એ વિદ્યાર્થીને વ્યસનમાંથી એમણે મુક્તિ અપાવી, તેના વિશે સમજાવ્યું. અને આ તો પછી અમારા સ્ટાફમાં ચર્ચા થતાં અમે બધા સ્ટાફના લોકો, બધા સ્ટાફના શિક્ષક મિત્રો, એ અમે નિર્ણય ઉપર આવ્યા કે આ તો એક વ્યક્તિગત રીતે બેનના ધ્યાનમાં આવ્યું. આવા તો ઘણા બધા છોકરાઓ હોઈ શકે ખરા, તો એના ભાગરૂપે અમે આ એક આખા મુદ્દાને અમે શૈક્ષણિક કાર્યમાં અમે ઇન્વોલ્વ કર્યો, અમે એમાં ઉમેર્યો, અને એના ભાગરૂપે અમે એક ચિત્ર સ્પર્ધા પણ યોજી છે.